ફ્રેન્ડ્સ હું પૃથ્વીરાજ ચૌહાણ વેબ ડેમીની યુટ્યુબ ચેનલ ઉપર આપ તમામ મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે મળી રહ્યા છીએ ગોળ સેવા એટલે કે સીસીઈ જે પોતાની નવી એક્ઝામ પેટર્ન ઇન્ટ્રોડ્યુસ કરી છે એ એક્ઝામ પેટર્ન એટલે કે સીબીઆરટી કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ હવે આ સીબીઆરટી અંગે ઘણા બધા વિદ્યાર્થીઓને અસમંજસ છે કે સાહેબ આ સીબીઆરટી ટેસ્ટ ખરેખર કઈ રીતની આવશે આ સીબીઆરટી ટેસ્ટમાં અમારે કયા કયા સ્ટેપ જે છે એ લેવાના છે અને શું ધ્યાને લેવાનું છે આના વિશે સાહેબ કંઈક માર્ગદર્શન આપોને તો મિત્રો તમારા માટે આજે લઈને આવ્યો છું ગૌણ સેવા દ્વારા જાહેર કરવામાં આવેલ ઓફિશિયલ મોક ટેસ્ટ આના માટે ઓનલાઈન એક્ઝામ માટે ગોણ સેવાએ ડેમો ટેસ્ટ જાહેર કરી છે આ ડેમો ટેસ્ટ અંગે આજે આપણે માહિતી મેળવવાની છે અને સાથે સાથે એવા કેટલાક પોઈન્ટ છે જે ખૂબ અગત્યના છે એ પણ હું તમારી સમક્ષ રજૂ કરવાનો છું મિત્રો અત્યારે તમને ખબર છે એમ કે આસિસ્ટન્ટ એન્જિનિયર એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની પહેલી જે એક્ઝામ હતી ગોણ સેવાની ઓનલાઈન એ લેવાઈ ચૂકી છે અને આ એક્ઝામ જેટલા પણ સ્ટુડન્ટ્સ આપી આવ્યા છે એમના પાસેથી આપણે એમના એક્સપિરિયન્સ શેર કર્યા છે તો એ તમામ એક્સપિરિયન્સના આધારે પણ કેટલાક પોઈન્ટ આપણે ધ્યાને લેવાના છે ઓકે

તો આ પણ આપણી પાસે ન્યૂઝ છે તો એટલા માટે હવે એ વસ્તુ અગત્યની થઈ જાય છે કે આ સીબીઆરટી ટેસ્ટ કઈ રીતે આપવી રાઈટ તો એ માટે જે એની એક્ઝામ હતી ઓકે એ એક્ઝામ અગાઉ ગોણ સેવાએ એક પોતાની મોક ટેસ્ટ જે છે એ બહાર પાડી હતી કેમકે કોઈ વસ્તુ પહેલી વખત કરે ને કોઈપણ મંડળ હોય કે બોર્ડ હોય એ પહેલી વસ પહેલી વખત કંઈક એક્ઝામમાં ચેન્જીસ કરે ને ત્યારે એની મોક ટેસ્ટ કેવું કંઈક બહાર પાડે છે અને આ પાડવી જ પડે ઓકે ઘણા બધા મારા વિદ્યાર્થીઓ હોય જેણે અત્યાર સુધી ઓફલાઈન તૈયારી કરી છે મીંડા ઘૂટતા આવડે છે પણ ઓનલાઈનમાં સાહેબ ટપો નથી પડતો તો એના માટે મિત્રો ગૌણ સેવાએ એક વ્યવસ્થા કરી છે મોક ટેસ્ટની તમે જોઈ શકો છો આ ઓફિશિયલ લેટર તમારી સામે છે ઓકે તમે એક કરતાં વધારે વખત શું કરી શકો છો ટેસ્ટની પ્રેક્ટિસ કરી શકો છો આ ઓફિશિયલ લેટર છે તો આના વિશે જ આજે આપણે માહિતી મેળવવાની છે ભાઈ ઓકે આ તમે એક લિંક જોઈ રહ્યા છો અહીંયા ઓકે આ લિંક જોઈ રહ્યા છો આ લિંક આપણે ઓપન કરશું એટલે આપણને આ મોક ટેસ્ટ દેખાશે મોક ટેસ્ટ કેના માટે હોય આ ઓનલાઈન એક્ઝામ જેવી લેવા હશે ને એવી જ સેમ ટુ સેમ ઓનલાઈન એક્ઝામ હશે ઓનલાઈન આ મોક ટેસ્ટ હશે ઓકે તમે આનો ડેમો આપી શકશો આ લિંક જે છે એના ઉપરથી તો આપણે એમાં કઈ કઈ બાબત ધ્યાને લેવાની છે એના વિશે માહિતી મેળવીએ જો આપણા આ લિંક ખોલશું ને એટલે કેવી દેખાશે આ લિંક તમે જેવી તમારા મોબાઈલમાં ખોલશો ને એટલે કંઈક આ રીતનો એક વિન્ડો ઓકે આ રીતની એક વિન્ડો તમારી સામે આવશે આ તમે જોઈ શકો છો આવી વિન્ડો એક દેખાશે હવે એની અંદર શું હશે તો મિત્રો તમે જોઈ શકો છો આ લોગિન પેજ આવી ગયું આ આપણું લોગિન પેજ આવી ગયું ઓકે એની અંદર અહીંયા ઉપર સિસ્ટમનું નામ લખેલું છે તમે જે તે કોમ્પ્યુટરમાં ઓકે જે તે કોમ્પ્યુટરમાં એક્ઝામ આવશો એ સિસ્ટમ કહેવાય આખી તો એનું નામ અહીંયા લખેલું છે સીસી ઝીરો ઝીરો વન ઓકે એ અહીંયા ઉપર આપેલું છે આપણે એનાથી કોઈ મતલબ નથી બીજી વસ્તુ અહીંયા ખાસ તમારો ફોટો હોવો જોઈએ આ જોન સ્મિતભાઈનો ફોટો છે અત્યારે આ ડેમો ટેસ્ટ છે એટલા માટે ઓકે આ ઓફિશિયલ ડેમો ટેસ્ટ છે મારી ઘરની બનાવેલ નથી આ ગોણ સેવાની છે આ ખાસ રાખજો અહીંયા મિત્રો ખાસ વેરીફાઈ કરવાનું છે તમારે જ કે આ ફોટો તમારો છે કોનો છે બીજાનો ફોટો નથી ને ભાઈ જો અહીંયા બીજાનો ફોટો તમને દેખાતો હોય તો ખાસ સમજી જાવ કે આ ટેસ્ટ બીજાના નામે જશે તમને જે પણ માર્ક આવશે એ બીજાના હશે રાઈટ એટલે આ ખાસ વેરીફાઈ કરવાનો જો બીજાનો ફોટો હોય એવું બનશે તો નહીં પણ કદાચ ઇન કેસ જો બીજાનો ફોટો હોય તો તરત જે સ્થળ ઉપર તમારા પ્રોફેસર અવેલેબલ હોય એને તમારે સંપર્ક કરવાનો રહેશે મિત્રો આ કેન્ડિડેટનું નામ અહીંયા લખાઈને આવી જશે ને મોક ટેસ્ટ જે છે એ લખાઈને આવી જશે પણ આ ક્યારે આવશે તો અહીંયા તમારે એના માટે લોગ ઇન કરવું પડશે ઓકે આ લોગ ઇન કરવું પડશે પછી તમારું નામ ને બતાવશે તો લોગિન આઈડી અહીંયા લખવાનું પાસવર્ડ લખવાનો આ તમને પહેલેથી જ મળી ગયા હશે ક્લિયર હોલ ટિકિટની અંદર પહેલેથી જ હશે તો એ તમારે લખી દેવાના છે અથવા તો તમારા સુપરવાઇઝર જે છે એ તમને ઇન્સ્ટ્રક્શન આપશે ઓકે એ પછી આ તમારે શું કરવાનું છે ભાઈ સાઇન ઇન કરવાનું છે આ સાઇન ઇન બટન ઉપર ક્લિક કરવાનું છે હવે આપણે સાઇન ઇન બટન ઉપર ક્લિક કરીએ પછી શું દેખાશે જો આ સાઇન ઇન બટન ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમારા સમક્ષ એક આવી વિન્ડો ખુલશે ઓકે તમારા સમક્ષ એક આવી વિન્ડો ખુલશે અહીંયા તમારું નામ લખાઈને આવી જશે અહીંયા તમારો ફોટો દેખાતો હશે ઓકે તમે જે ફોટો ઓનલાઈન અપલોડ કર્યો છે ને એ અહીંયા દેખાશે ક્લિયર હવે એના અંદર તમારા અહીંયા જનરલ ઇન્સ્ટ્રક્શન બધા જ લખેલા હશે આ ખાસ વાંચી લેવાના છે એક્ઝામ પહેલા જ તમને આનો સમય આપવામાં આવશે પેપર ચાલુ નહીં થાય ને પેલા તમને આખે આખો સમય આપવામાં આવશે ક્લિયર તો ધ્યાનથી આ ઇન્સ્ટ્રક્શન બધા વાંચી લેવાના છે હવે આ ઈ ટીક કરવા વાળું ને બધું હતું ને નીકળી ગયું છે ઈ ટીક નહીં કરવા પડે એમાં ઘણા બધાનો સમય જતો હતો રાઈટ ને એ ટીક કરવાના પાછા રહી જાય તો એ શું થતું હતું તો એ માર્ક કપાતા હતા તો આ ઝંઝટ હવે નહીં રે પણ આ પ્રોસેસ ઓનલાઈન જે છે ખાસ સમજવી જરૂરી છે ઓકે તોને તો જ તમે આની અંદર વ્યવસ્થિત રીતે સમય બગાડ્યા વગર એક્ઝામ જે છે એ આપી શકશો ક્લિયર હવે જો આ જનરલ ઇન્સ્ટ્રક્શન તમારી પેપર જેવું હશે ઓકે કેટલી મિનિટનું છે આ તે બધી વિગત આની અંદર આપશે અત્યારે જે આ વિગત દેખાય છે ને મોક ટેસ્ટ માટેની છે

તો આ તમે જોઈ શકો છો આ ગુજરાતીમાં બધી ઇન્સ્ટ્રક્શન આવી ગઈ ઓકે હવે મારા ગુજરાતીમાં નથી જોતી ઇંગ્લિશમાં જોવી છે તો આ ઇંગ્લિશમાં કરી લીધી ક્લિયર તો આ તમે આ રીતના ઇન્સ્ટ્રક્શનની ભાષા ચેન્જ કરી શકો છો હવે આગળ શું જો આ આ આ આ સિમ્બોલ શું છે સાહેબ આ કંઈક નવું આવ્યું આવું અમે નથી જોયું સાહેબ તો આ સિમ્બોલ તમે જે જોવો છો એ તમારી ઓનલાઈન એક્ઝામમાં પણ તમને દેખાવાના છે ઓકે આ એકનો સિમ્બોલ છે એ એના માટે છે કે તમે અત્યાર સુધી આ ક્વેશ્ચનની મુલાકાત લીધી નથી એટલે કે તમે આ ક્વેશ્ચન હજી સુધી જોયો જ નથી એવું હોય તો આ રીતનો સિમ્બોલ આવશે ઓકે પછી જો તમે આ ક્વેશ્ચન જોઈ લીધો છે ને એનો આન્સર નથી આપ્યો એમને છોડી દીધો છે તો એમાં આવો સિમ્બોલ આવશે પછી આ પાંચ નંબરનો સિમ્બોલ ઓકે આમાં નંબર ગમે એ હોય આડાવડા આ સિમ્બોલ ખાલી આપ્યા છે મોકટેસ્ટ પૂરતા છે હમણાં અંદર કેવા હોય ને એ તમને બતાવું છું પછી આમાં કેવી વ્યવસ્થા છે કે તમને અટકર્યો છે અત્યારે એવું લાગે છે કે આ આન્સર આવશે ભાઈ એબીસીડી માંથી અત્યારે એ આન્સર આવશે એવું અત્યારે લાગે છે પણ તમે કન્ફર્મ નથી તમે આની અંદર કન્ફ્યુઝ છો તો અત્યાર સુધી આપણે શું કરતા હતા પેપરમાં તો અલગ અલગ નિશાનીઓ બનાવતા હતા ઓકે ઘણા મારા મિત્રો છે એ આવી સ્માર્ટ સ્ટ્રેટેજી ફોલો કરતા છે અત્યાર સુધી ઓકે આ ગોળ એટલે એ કન્ફર્મ છે ભાઈ મેં પૂરી દીધું

કે ભાઈ હજી સુધી મને ખબર નથી કે આમાં શું આન્સર આવે છે એટલે મેં આન્સર ટીક નથી કર્યો ઓકે અને આ રિવ્યુ માટે રાખ્યો છે કે છેલ્લે જો આવડશે પૂરીશ અને જો તમને અટકર્યું આવડે છે આન્સર કે આમાં તો ભાઈ એ બી કે સી આવે છે તો તમે એની અંદર ટીક કરી દીધો છે પણ પાછો છેલ્લે મારે રિવ્યુ કરવો છે જો સમય વધે તો તો તમારે એ આન્સર સિલેક્ટ કરી દેવાનો છે ઓકે તો સિલેક્ટ કરી દેશો ને રિવ્યુ માટે રાખશો ને તો આ રીતનો ઓપ્શન આવશે ક્લિયર થાય છે આ હું તમને આગળ જતા સમજાવું છું પણ આ તમે વિગત જે છે એ એક વખત વાંચી લેજો તમારા પેપરમાં રિયલ વિગત હશે રિયલ ઇન્સ્ટ્રક્શન હશે અહીંયા તો ખાલી ને ખાલી ડેમો માટે આપેલી છે ઓકે આ ફૂલ સ્ક્રીન કેમ જોવી બધી વસ્તુ આમાં લખેલી છે જે આપણા માટે કામની નથી ક્લિયર તો આ બધી વિગત છે ભાઈ સેવન નેક્સ્ટ ને બટન હું તમને હમણાં બધું બતાવું છું ઓકે આપણે લાઈવ ટેસ્ટ જોવાની છે હવે અહીંયાથી મેં નેક્સ્ટ આપી દીધું ભાઈ આ મેં ઇન્સ્ટ્રક્શન બિન્સ્ટ્રક્શન બધી વાંચી લીધી છે મોક ટેસ્ટની હવે શું છે તો ભાઈ હવે છે ને તમારી સામે આ રીતના એક બીજું ટેબ ખુલશે ઓકે આ બીજી જે બાકીની ઇન્સ્ટ્રક્શન છે એ તમામ આની અંદર હશે જો આ ખાસ એક યાદ રાખવાનું છે કે અહીંયા તમારી પાસે જો બે ઓપ્શન હોય ને ઓકે પેપર જે છે એના બે ઓપ્શન હશે એક ઇંગ્લિશમાં પણ તમે જોઈ શકશો અને પેપરના પ્રશ્ન જે છે એ ગુજરાતીમાં પણ જોઈ શકશો રાઈટ અલગ અલગ પેપરવાઇઝ અલગ અલગ હશે પણ

હવે આ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરિંગની જે એક્ઝામ આપીને આવ્યા હતા એમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ એવું મને પૂછ્યું હતું અને એમણે એવો પ્રશ્ન ફેસ કર્યો હતો જો આ ડિફોલ્ટ લેંગ્વેજ છે ને એમાં ભૂલથી એ લોકોથી ઇંગ્લિશ થઈ ગયું હતું અને એ બિચારાને ઇંગ્લિશ જે છે થોડુંક વીક હતું થોડુંક કમતું વીક હતું ને ગુજરાતી જે છે વધારે ફાવતું હતું તો પાછળથી એમને જ્યારે લેંગ્વેજ ચેન્જ કરવી હતી ને તો એને ઓપ્શન નહોતી ખબર કે સાહેબ આ ક્યાંથી થાય તો એ બિચારાનું પેપર એમ નમ ગયું પછી ઘણાને ઓપ્શન ખબર હતી તો એમને કેવું થયું કે દરેક ક્વેશ્ચનમાં ચેન્જ કરવું પડતું હતું ઓકે આપણે જે આપણી વેબડેમી પ્લસ ટેલિગ્રામ ચેનલ છે ને આપણી વેબડેમી પ્લસ ટેલિગ્રામ ચેનલ ઉપર આપણે આખા આખા રિવ્યૂ નાખાતા ઓકે અલગ અલગ વિદ્યાર્થીના રિવ્યૂ મૂકેલા હતા કે એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો તો એમાં તમે વાંચ્યું હશે કે દરેક એક્ઝામ દરેક જે ક્વેશ્ચન હોય એમાં અમારે ચેન્જ કરવા જવું પડતું હતું સાહેબ બધા એમસીક્યુ ચેન્જ કરવામાં સમય કેટલો લાગે બહુ બધું લાગે અને એટલા માટે જ તમને કહું છું કે આ ખૂબ જરૂરી છે કે આપણે એક વખત શીખી લઈએ ઓકે તો થોડો ઘણો તમારો સમય કાઢી અને આ એક વખત વિડીયો આખે આખો જોઈ લેજો હું ઇન્સ્ટ્રક્શન આપીશ તમને કહીશ કે ક્યાંથી આખા આખા પેપરની લેંગ્વેજ જે છે ચેન્જ થશે આ તમામ વિગત હું તમને આપવાનું છું ઓકે એટલે લાસ્ટ સુધી જોવાનું છે જો અહીંયા ચોખ્ખું લખ્યું છે ભાઈ અહીંયા ચોખ્ખું લખ્યું છે જો પ્લીઝ નોટ ઓલ ક્વેશ્ચન વિલ અપિયર ઇન યોર ડિફોલ્ટ લેંગ્વેજ પ્લીઝ નોટ ઓલ ક્વેશ્ચન વિલ અપિયર ઇન યોર ડિફોલ્ટ લેંગ્વેજ અહીંયા તમે જે સિલેક્ટ કરશો એ લેંગ્વેજની અંદર જ તમારા બધા જ પ્રશ્નો જે છે આવવાના છે આ ચોખ્ખું લખ્યું છે બીજું અહીંયા લખ્યું છે ધીસ લેંગ્વેજ કેન બી ચેન્જ ફોર પર્ટીક્યુલર ક્વેશ્ચન લેટર ઓન એક એક ક્વેશ્ચનમાં બદલાવવી પડશે લેંગ્વેજ રાઈટ તો પણ આપણે મોકટેસ્ટ જે છે ને એની અંદર એવો ઓપ્શન આપેલો છે કે એકસાથે બધા જ ક્વેશ્ચનની લેંગ્વેજ બદલાય છે એ હું તમને બતાવું છું એક્ઝામની અંદર પણ કદાચ તમને મળી જશે પણ આપણે ધ્યાન એ રાખવાનું છે મિત્રો કે આપણે પહેલેથી જ અહીંયા જો તમે ગુજરાતીમાં કમ્ફર્ટેબલ હોય તો અહીંયા ઇંગ્લિશ સિલેક્ટ કરવાની જ નથી સમય કાઢીને અહીંયા ગુજરાતી કરી દો ચેત તો નર સદા સુખી ક્લિયર તો આ ગુજરાતી કરી દેવાની પછી જ્યાં સુધી જો આઈ એમ રેડી ટુ બિગિન કરશો નહીં આવે શા માટે નહીં આવે તો અહીંયા તમારે ટીક માર્ક કરવું પડશે ઓકે આ રાઈટની નિશાની જે છે એ કરવી પડશે પછી તમે અહીંયાથી આઈ એમ રેડી ટુ બિગીન ઉપર ક્લિક કરશો એટલે સીધે સીધી તમારી ટેસ્ટ જે છે ખુલી જશે અને તમારી ટેસ્ટ ખુલશે ને આઈ એમ રેડી ટુ બિગીન આવશે ને એટલે તમારો અહીંયા સમય પણ શરૂ થશે આ જુઓ તમે ટીક 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 ચાલુ થઈ ગઈ છે ઘડિયાળ ક્લિયર આ તમારો સમય ચાલુ થઈ ગયો છે આ દસ માર્કની મોક ટેસ્ટ છે એટલે અહીંયા દસ દસ મિનિટની મોક ટેસ્ટ છે એટલે દસ મિનિટ આપી છે દસ માર્ક છે એના જેટલા માર્કની હોય એટલા માર્ક આવશે જો આ તમે ક્વેશ્ચન જોઈ શકો છો કઈ રીતની સ્ક્રીન આવી ભાઈ ગુજરાત સબ સર્વિસીસ સેક્શન બોર્ડ જી ત્રિપલ એસ બી અહીંયા લખાઈને આવી ગયું ક્વેશ્ચન પેપર આખું જોવું હોય તો અહીંથી જોઈ શકાય ઇન્સ્ટ્રક્શન વાંચવી હોય તે પહેલાં જ વાંચી લીધી કાંઈ કરવાની જરૂર નથી ક્વેશ્ચન આવી ગયો છે ભાઈ ઓકે એની અંદર સેક્શન આપેલા છે હવે આ સેક્શન શું છે સાહેબ તો મિત્રો આ જે ટેકનિકલ એક્ઝામ મેં તમને કીધી લેવાય તો એની અંદર એક પોર્શન ટેકનિકલનો હતો રાઈટ ટેકનિકલ એક્ઝામનો એક પોર્શન હતો જે એના તાંત્રિક જગ્યાને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને જે બીજો સેક્શન હતો એ જનરલ સેક્શન હતો મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ ગુજરાતી આ બધા જ પ્રશ્નો અહીંયાથી પૂછવામાં આવ્યા હતા રાઈટ તો એ જનરલ સેક્શન છે એના સબ્જેક્ટ એટલે કે એમનો સ્પેસિફિક જે જે સબ્જેક્ટ હોય ને એને લગતા પ્રશ્નો અહીંયા તમને જોવા મળશે તો આ રીતના સેક્શન આપેલા છે કે તમે પહેલા કયા પ્રશ્નોને અટેન્ડ કરવા માંગો છો પેપર હોય તો તો આપણે જોઈ લઈએ આલો પના ઉથલાવી લીધા પણ આમાં તો પના નહીં હોય તો શું કરવાનું તો એક એક ક્વેશ્ચન શું ચેક કરીને પછી કરવાનું એવું નથી જો આ તમને ઈઝી થઈ જશે અહીંયાથી પેપર આ સમય બચાવે છે ભાઈ ઓકે આ તમારો સમય બચાવે છે ખાસ જોજો અહીંયાથી સમય બચશે ઓકે આ જનરલ ઉપર જશો તો જનરલ પ્રશ્નો આવશે સબ્જેક્ટ ઉપર જશો તો તમારા સબ્જેક્ટ જગ્યાને લગતા પ્રશ્નો આવશે ક્લિયર તો આ વસ્તુ ભાઈ ધ્યાને લેવાની છે હવે જો આ પહેલો ક્વેશ્ચન આવ્યો હવે ફોર એક્ઝામ્પલ આનો આન્સર મને ખબર છે ભારત દેશની રાજધાની કઈ છે આટલા ઇઝી લેવલના પ્રશ્નો બિલકુલ નહીં હોય લલ્લુ પપ્પુ પ્રશ્નો નહીં હોય આ મોક ટેસ્ટ છે ઓકે બધા આપી શકે એટલા માટે મોક ટેસ્ટના પ્રશ્નો છે તો આ આઈએમપી આઈએમપી કરીને પાછું એમનો ન કહેતા આ તો છે પૂછાઈ જશે ઓકે ભારત દેશની રાજધાની કઈ છે હાલો ભાઈ મને આવડે છે આ દિલ્હી છે તો મારે શું કરવાનું આ ટીક કર્યું દિલ્હી ઉપર ટીક કર્યું માઉસ લઈ જવાનું દિલ્હી ઉપર ટીક કર્યું પછી શું કરવાનું તો મારી પાસે આટલા બધા ઓપ્શન છે હવે આમાંથી તમારે જો કન્ફર્મ હોય તમે કે આ જ આવશે તો સેવ એન્ડ નેક્સ્ટ ઉપર દઈ દેવાની ક્લિક ક્લિયર થાય છે સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે સીધે સીધો બીજો પ્રશ્ન તમારી સામે આવી જશે ભારત દેશના રાષ્ટ્રપિતા કોણ છે મને નથી ખબર નથી આવડતો આ પ્રશ્ન તો શું કરવાનો તો ભાઈ કાંઈ નથી કરવાનું માર્ક ફોર રિવ્યુ એન્ડ નેક્સ્ટ માર્ક ફોર રિવ્યુ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું છે ક્લિયર હવે ગુજરાતની રાજધાની કઈ છે ગુજરાતની રાજધાની કઈ છે આ પ્રશ્નમાં છે ને હું કન્ફ્યુઝ છું અમદાવાદ આવે ગાંધીનગર મેં અત્યારે ગાંધીનગર રાખ્યું છે ઓકે પણ પાછળથી હું આનો રિવ્યુ કરીશ પાછળથી હું ચકાસીશ કે આ પ્રશ્નમાં ખરેખર શું આવે વિચારીશું ઓકે ટાઈમ મળશે તો હું વિચારીશ જો આવું રાખવું હોય તો આ ટીક કર્યું હવે હું માર્ક ફોર રિવ્યુ એન્ડ નેક્સ્ટ કરું છું હવે આ ત્રણ પ્રશ્નોમાં આપણે અલગ અલગ વસ્તુ કરી ઓકે પહેલો પ્રશ્ન જે હતો એમાં સેવ એન્ડ નેક્સ્ટ ઓપ્શન કર્યો હતો ઓકે આમાં હું કન્ફર્મ છું સેવ અને બીજો પ્રશ્ન તો અહીંયા જુઓ તમે કેવું આવ્યું આ નિશાન જોઈ શકો છો ગ્રીન કલરનું આ રીતનું નિશાન આવી ગયું આ સેવ એન્ડ નેક્સ્ટ કર્યું હતું આ બીજા પ્રશ્નમાં ખાલી ગોળ આવ્યું એમાં આપણે કોઈ ઓપ્શન સિલેક્ટ નહોતો કર્યો એટલા માટે ગોળ આવ્યું આ ત્રીજા પ્રશ્નની અંદર આ નીચે પણ બીજું રાઉન્ડ આવ્યું ગ્રીન કલરનું શા માટે આપણે એક ઓપ્શન સિલેક્ટ કર્યો તો રાઈટ પછી આપણે નેક્સ્ટ ઉપર ગયા હતા ક્લિયર થાય છે તો આ રીતના આવે છે અને આ ચોથા નંબર ઉપર આ તમે જોઈ શકો છો નોટ આન્સર્ડ આ ક્વેશ્ચનનો આન્સર આપેલો નથી મેં એટલા માટે

હવે એમાંથી આ રિવ્યુ કરેલ પ્રશ્નો મારે ફરી પાછા જોવા છે જો આમાં મેં કોઈ ઓપ્શન સિલેક્ટ નથી કર્યું હવે મારે ઓપ્શન સિલેક્ટ કરવો છે ભાઈ ભારત દેશના રાષ્ટ્રપિતા કોણ છે ઓકે આ સિલેક્ટ કરી દો તો અહીંયાથી પાછું જોજો સેવન નેક્સ્ટ આપીશ નિશાન બદલાઈ જશે આમાં પણ મારા ઓપ્શન જે છે ઓકે ગાંધીનગર તો લખેલું જ છે હવે આ મારો કન્ફર્મ થઈ ગયો કે ગાંધીનગર જ આવે છે ફાઈનલ છે ઓકે તો અહીંયા સેવન નેક્સ્ટ કર્યું એટલે ત્રણે ત્રણ જો કેવા થઈ ગયા ગ્રીન થઈ ગયા

હું મારે આસામ નથી રાખવું મારે બીજું કંઈક રાખવું છે તો આ ક્લિયર રિસ્પોન્સ કરશો એટલે બધું ચેકાઈ જશે ઓકે મારે એમનો કોરો મૂકવો છે તો કોરોઈ જશે પણ જો મને ખબર છે કે અરુણાચલ પ્રદેશ આવે છે તો અરુણાચલ પ્રદેશ કરીને સેવ સેવન નેક્સ્ટ કરીશ એટલે આપ જનરલના બધા ક્વેશ્ચન જો મેં પૂરી દીધા આવી ગયું આ ક્લિયર હવે ફોર એક્ઝામ્પલ મારાથી ભૂલથી ઇંગ્લિશ લેંગ્વેજ રહી ગઈ છે ને મારે ગુજરાતીનો પ્રશ્ન જોવો છે અથવા તો ગુજરાતી ટ્રાન્સલેશનમાં મને કંઈક ભૂલ લાગે છે અને મારે એ પ્રશ્ન ઇંગ્લિશ લેંગ્વેજમાં જોવો છે તો આ વ્યૂ ઇન ઉપર ક્લિક કરશો એટલે બે લેંગ્વેજનો ઓપ્શન મળશે આ ઇંગ્લિશ કરશો ને એટલે આ જુઓ તમે પ્રશ્ન જે છે કેની અંદર આવી ગયો ઇંગ્લિશમાં આવી જશે ક્લિયર આ ઇંગ્લિશ લેંગ્વેજની અંદર પ્રશ્ન આવી જશે હવે આને ફરી પાછો ગુજરાતીમાં કરવો છે ગુજરાતીમાં આવી ગયો ઓકે એ જ રીતના તમારા સબ્જેક્ટના ક્વેશ્ચન જેટલા છે ઓકે સબ્જેક્ટ ઉપર ક્લિક કરીને બધા ક્વેશ્ચન જે છે એ અહીંયાથી સિલેક્ટ કરવાના છે ઓકે આ સબ્જેક્ટના ક્વેશ્ચન સિલેક્ટ કરતા જવાના છે હવે શું કરવાનું છે ભાઈ હવે જો મારે આખા આખાની બદલવી છે ને તું આ પ્રોફાઇલ ઉપર ક્લિક કરીશ આખે આખા ક્વેશ્ચન પેપરની લેંગ્વેજ બદલવી છે ને આ પ્રોફાઇલ ઉપર ક્લિક કરીશ આ તમારો રોલ નંબર ને નામ આવી ગયું હવે અહીંયા ક્યુપી લેંગ્વેજ લખ્યું છે જો હું તમને કહેતો હતો કે આખા આખા પેપરની બદલવી હોય ને ક્યાંથી બદલશે પ્રોફાઇલ ઉપર ક્લિક કરીને પછી આ ક્યુપીમાંથી ઓકે આ ઇંગ્લિશ કરી દીધી જો આખી ઇંગ્લિશ થઈ ગઈ ક્યુપી લેંગ્વેજ ઓકે ક્વેશ્ચન પેપર લેંગ્વેજ આખાની અહીંયાથી બદલે છે ક્લિયર તો આ વસ્તુ પણ ધ્યાન લેજો ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ આવી હતી ને મેં તમને કીધું તું તો આ તમે એનાથી બચવાનું છે તમારે પ્રોબ્લેમમાં ના આવે એ ખાસ જોવાનું છે અને છેલ્લે તમારે જો આખે આખું ક્વેશ્ચન પેપર જોવું હોય ને તો તમે આ જોઈ શકો ઓકે આ ક્વેશ્ચન પેપર આ સબ્જેક્ટના પ્રશ્નો છે આ જનરલ પ્રશ્નો છે ઓકે પણ એ તમે જ્યારે જોશો ને આખું પેપર ત્યાં સુધીમાં તમારો ટાઈમ જે છે ટીક ટીક ચાલુ રહેશે ઓકે તમારો ટાઈમ અહીંયા ચાલુ જ રહેવાનો છે તો આ પહેલાં જ તમારે જોવું હોય ને આખું પેપર તો આમ જોઈ લેવાય મારે એક સાથે આખે આખું પેપર જોવું છે ઓકે અહીંયા એમસીક્યુ એપાય છે આ મારે આખે આખું પેપર જોવું છે તો આમ જ જોઈ શકું છું આને બંધ કરી દીધું હવે ધડાધડ ટીક મારવા માંડ્યું તો આ પેલી બે મિનિટ કરવું હોય તો કરી લેવાય એક વાર ક્લિયર તો ભાઈ આ ઇન્સ્ટ્રક્શન કંઈક હતી જે મારે તમને આપવાની હતી હવે આ બધા ક્વેશ્ચન પૂરા થઈ જાય પછી સાહેબ મારે શું કરવું આ ગોળ ચકેડું ને બધું નહીં આવે આ સ્ક્રીનમાં છે એટલે આવે છે હવે આ બધા ક્વેશ્ચન સાહેબ ટીક થઈ ગયા છે જનરલ નહીં થઈ ગયા અને સબ્જેક્ટ નહીં થઈ ગયા હવે અમારે શું કરવાનું આ બધા ઓપ્શન સમજી લીધા માર્ક ફોર રિવ્યુ એન્ડ નેક્સ્ટ શું છે ક્લિયર રિસ્પોન્સ શું છે સેવ નેક્સ્ટ શું છે પ્રીવિયસ કરવું હોય તો પ્રીવિયસ અહીંથી થશે ઓકે અને અહીંયાથી સીધે સીધું થશે આ બધું આપણે સમજી લીધું આ સેનો સૂચના છે પ્રોફાઇલમાંથી શું કરવું લેંગ્વેજ કેમ બદલવી ઓકે વ્યૂને અહીંયાથી કેમ કરવું બધું સમજી લીધું હવે સાહેબ આ પેપર પૂરું થઈ જાય પછી શું કરવાનું તો આ સબમિટ ઉપર ક્લિક કરવાનું સબમિટ ઉપર ક્લિક કરતા તમને કંઈક આવું દેખાશે ઓકે તમને અહીંયા તમારો રિપોર્ટ દેખાઈ જશે ઓકે રિપોર્ટની અંદર શું આવશે ભાઈ રિપોર્ટની અંદર જનરલ કેટલા ક્વેશ્ચન પૂર્યા છે તમે આ તો ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન પાંચ હતા સબ્જેક્ટને ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન પાંચ હતા તમે એમાંથી પાંચના આન્સર આપ્યા છે ઓકે બંનેમાંથી પાંચ પાંચ નથી આપ્યા એવા તો કે એક નથી બધાને આપ્યા છે રિવ્યુ માટે મુકા એવા એક નથી

જો આ ટાઈમ કપાઈ ગયો જો તમે એક મિનિટ હતું ઝીરો પોઈન્ટ આવી ગઈ હવે મારે ફટાફટ સબમિટ કરવું છે આ સબમિટ ઉપર ક્લિક કરી અને અહીંયા તમને પૂછશે કે તમે શ્યોર છો ભાઈ પાછા જવા નથી માગતા ને તો અમે સબમિટ કરી દીધું કે હું ભાઈ શ્યોર છું મારે પાછું નથી જવું ડિયર કેન્ડિડેટ થેન્ક યુ પ્લીઝ નોટ ધેટ યોર એક્ઝામ ઇઝ અબાઉટ ટુ બી સબમિટ એટ ક્લિક ઓકે ટુ પ્રોસીડ ફર્ધર આર યુ શ્યોર ઓકે આ આ આ કરી દીધું ઓકે સબમિટ એટલે સીધે સીધું શું મળશે તો આ સમરી મળી જશે ક્લિયર આ સમરી મને મળી ગઈ અને પછી તમારી પાસે એક એક્ઝામનો રિવ્યુ માગવામાં આવે છે આ શું છે ભાઈ તો તો આઈપી છે છે એનો રિવ્યુ તમારી પાસે માગે સરકાર ગુણ સેવા તમારી પાસે રિવ્યુ માગે છે કે ભાઈ ત્યાં સ્ટાફ હતો એ સપોર્ટિંગ સપોર્ટિંગ સ્ટાફ હતો આ મોકટેસ્ટ તમને કેવી લાગી હેલ્પલાઇન સપોર્ટ બધું રેડી હતું તો એમને ફોર સ્ટારમાં તમે કેટલા સ્ટાર આપશો ઓકે આ તમે સિલેક્ટ કરી શકો છો ક્લિયર પછી તમને કોઈ બીજા વિદ્યાર્થી જે છે એ તમને કેવા લાગ્યા ગયા એવા બધા એક્સપિરિયન્સ અલગ અલગ છે ટેસ્ટ સેન્ટર કેવું હતું પછી જે ટેસ્ટ સેન્ટર સુધી લોકેશન છે એ પહોંચી શકાય એવી હતી એક્સેસેબલ હતી તમને વાહન મળી ગયું હતું કે નહીં આના માટે તમે એને સ્ટાર આપી શકો છો સીટિંગ અરેન્જમેન્ટ કેવું હતું ફેસિલિટીઝ પાણી બાણીને બધું આપ્યું હતું કે નહોતું આપ્યું રેસ્ટ રૂમ હતો કે નહોતો ઓકે આના આધારે તમે એને રિવ્યુ કરી શકો છો ને એક્ઝામોપની ક્વોલિટી કેવી હતી ઓકે સ્ટાફનો બિહેવિયર કેવો હતો તો આ બધી જ તમને વિગત આપવામાં આવે છે અહીંયાથી જો કોઈ તમને સમસ્યા નડી ગઈ છે ઓકે કોઈ તકલીફ થઈ છે તો તમે અહીંયા તમે શેર કરી શકો છો અહીંયા નીચે તમે શું કરી શકો છો ઓવરઓલ એક્સપિરિયન્સ જે છે તમારો ડિજિટલ એક્ઝામનો એ પણ શેર કરી શકો છો આ કીબોર્ડ ખુલી ગયું હવે ગયો લખવું છે કે આ સારું લખી દેવાનું ઇટ વોઝ ગુડ કોઈ તકલીફ થઈ છે તો તમારી તકલીફ લખી દેવાની ક્લિયર થાય છે તો એ પણ તમે અહીંયાથી શેર કરી શકો છો આ બધું થઈ ગયા પછી આ સબમિટ કરી દીધી થેન્કસ ફોર યોર વેલ્યુએબલ ફીડબેક યુ હેવ સક્સેસફુલ કમ્પ્લીટેડ ધની ઉપર ઓકે આપી દેવાનું જો આખો આવી ગયો ભાઈ તમારું ડિયર કેન્ડિડેટ યુ હેવ નાવ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધ એક્ઝામ પ્લીઝ ક્લિક ઓન ધ બિલો બટન ટુ એક્ઝિટ જો ઓલું તમારે ન આપવું હોય તો એ કાંઈ નથી હો ભાઈ જે છેલ્લે આપણે રિવ્યુ આપ્યા ને એ ના આપવા કાંઈ વાંધો નહીં સીધા સ્કીપ મારી ના આવતા સબમિટ આવી જશે ઓકે કમ્પલસરી નથી પણ આપો છો તો સારી વસ્તુ છે કોઈ તકલીફ હોય તો એ પકડાઈ જાય ઓનલાઈન એક્ઝામ નવી નવી છે ઓકે એમના માટે તો એ તમે તમારો રિવ્યુ શેર કરશો એના આધારેમાં એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવશે ક્લિયર થાય છે તો અહીંયાથી એક્ઝિટ એક્ઝામ કરી દેવાની ફરી પાછું જો આવી ગયું ક્લિયર આ રીતની તમારી કંઈક સફર રહેશે જે રિસ્પોન્સ ટેસ્ટ આપણે કહીએ છીએ એની ઓનલાઈન સફર આ રીતે તમને જોવા મળશે ઓકે આ રીતે કંઈક ઓનલાઈન એક્ઝામ તમે આપી શકશો તો મિત્રો એમાં પણ ખાસ ધ્યાને દેવાની બાબતો એવી છે ઓકે તમે એક વખત એટલીસ્ટ એક વખત તો આપી જ દેજો અમુક ટેસ્ટ

તો જેથી કરીને તમે ઓનલાઈન એક્ઝામ આપવા જાઓ ત્યારે કોઈ પણ પ્રકારની સમસ્યા નડે નઈ તમારો સમય જે છે એ પણ બચે ઓકે તો મિત્રો વાત કરવાની છે બે કોર્સની આપણા વેબડેમી ઉપર અવેલેબલ છે માસ્ટર કોર્સ કોર્સ અને બીજો છે મેગા માસ્ટર કોર્સ આની ઉપર અત્યારે ન્યુ યર ઓફર ચાલી રહી છે મિત્રો માસ્ટર કોર્સ એટલે એવો કોર્સ જેની અંદર ઇંગ્લિશ ગણિત રીઝનિંગ અને ગુજરાતી આ જે કોર સબ્જેક્ટ કહેવાય

ખાસ યાદ રાખવાનું છે ખાસ ધ્યાને લેવાનું છે કે ત્રણ મહિનાની પ્રાઇસ અત્યારે માત્ર નવસો છે મહિનાની મહિનાની અને મહિના જે છે છે એની તો આ ઓફર ખાલી ને ખાલી બે તારીખ સુધી માન્ય રહેશે ત્યાં સુધી તમે આ ઓફરનો ભરપૂર લાભ ઉઠાવી શકો છો બીજો મિત્રો કોર્સની વાત કરવાની છે આ બીજો કોર્સ છે મેગા માસ્ટર કોર્સ હવે માસ્ટર કોર્સ ને મેગા માસ્ટર કોર્સમાં શું ડિફરન્સ છે

એ તમામના તમામ સબ્જેક્ટ જે છે એ આ કોર્સની અંદર કવર કરાવવામાં આવે છે ઓકે જનરલ નોલેજને લગતા સામાન્ય રીતે જેટલા સબ્જેક્ટ છે બધા આની અંદર આવી જશે ક્લિયર હિસ્ટ્રી હોય જીઓગ્રાફી હોય પોલિટી હોય ઇકોનોમી હોય સાયન્સ એન્ડ ટેક હોય કલ્ચર હોય કરંટ અફેર્સ હોય કોમ્પ્યુટર હોય બધા સબ્જેક્ટ આમાં આવી જશે રમત ગમત એ આવી જાય અને આ તો આવી જ જશે પાછા ઇંગ્લિશ ગુજરાતી ગણિત રિઝનિંગ માસ્ટર કોર્સ તો આખે આખો મળે છે રાઈટ તો એની ઉપર પણ અત્યારે ઓફર ચાલી રહી છે અને આ ઓફરના ભાગરૂપે તૈયારી કરે છે મારા મિત્રો એને પણ ડ્રાઈવર કંડક્ટરનો કોર્સ લેવાની જરૂર નથી મેગા માસ્ટર કોર્સ લઈ લ્યો એની અંદર બીજા બધાય સબ્જેક્ટ તમને મળી જશે ઓકે તો એની ઉપર પણ અત્યારે ન્યુ યર ઓફર ચાલે છે આ ઓફર માત્ર ને માત્ર બે તારીખ સુધી છે આનો ભરપૂર લાભ ઉઠાવી તમારી જે આગળની સફર છે એ વેબડેમી સાથે તમે પ્રારંભ કરી દો એવી શુભકામનાઓ